हेलो स्टूडेंट्स, आज आप बात करते क्लास 12 एनसीईआरटी चैप्टर नंबर 14 सेमीकंडक्टर इलेक्ट्रॉनिक्स के अंदर अपनी नेक्स्ट थ्योरी एक्सट्रिंसिक सेमीकंडक्टर और यू कैन से इम्प्योर सेमीकंडक्टर बराबर। तो आखिर स्टार्ट करता पहले अपने लोगों लास्ट लेक्चर नु वर्ड टू वर्ड रिवाइज कर ले बराबर। बे थी पांच मिनट थे कि तुम्हारा बधु तुम्हें याद आ जाए बराबर। एमा आपने स्टार्ट करू तो याद हो तो कि भाई कंडक्टर सेमीकंडक्टर एंड इन्सुलेटर माटे आपणे बेंड डायग्राम ड्रॉ कर्यो हतो बराबर, एनर्जी बेंड डायग्राम। एमां आपणे स्टार्टिंग कर्युं हतुं कंडक्टर थी कि भाई कंडक्टर जे एमां बेंड डायग्राम एनो केवो होय, एना माटे आपणे एक्झाम्पल लीधुं हतुं तमने याद होय तो सोडियमनो। सोडियमनो एटोमिक नंबर केटलो होय भाई? 11। तो एनी इलेक्ट्रॉनिक कॉन्फिगरेशन केटली थशे भाई? 1s2 2s2 2p6 एंड 3s1। एमां आपणे वात थई हती कि भाई 3s छे बराबर, एमां टोटल टू स्टेट अवेलेबल छे बराबर। एमांथी वन स्टेट छे शू छे भाई? जेनो वेलेंस इलेक्ट्रॉन छे एनाथी फील्ड छे, अने एनो वन स्टेट छे शू छे भाई? एम्प्टी छे। कोना माटे वात थई भाई? वन एटम माटे। हवे वात तमे एन एटम ने शू करो भाई? नजीकमां लई आवो, एना થી શું થાય? બોન્ડ ક્રિએટ થાય અને શું થાય? આખો સબસ્ટન્સિક ફોર્મ કરશે બરાબર છે। તો એના માટે ટોટલ સ્ટેટ્સ કેટલા થાય ભાઈ? તો કે 3s નો टोटल टू स्टेट्स अवेलेबल था, एने मल्टीप्लाई बाय एन एटम्स तो केला थाय 2n स्टेट्स अवेलेबल होय। आपणे वात થતી હતી ભાઈ ઓન્લી આઉટર ઓર્બિટ ની, બીકોઝ મેં કીધું તો અંદરની ઓર્બિટ ના ઇલેક્ટ્રોન્સ છે ન્યુક્લિયસ થી એકદમ ટાઇટલી બાઉન્ડ હોય, એના એનર્જી લેવલ્સ માં બહુ ચેન્જીસ ના આવે, ની તમને કાઈ કામ ન આવે યાદ છે। તો ટોટલ 2n અવેલેબલ સ્ટેટ્સ છે, એમાંથી 1n અવેલેબલ સ્ટેટ કેવા છે ભાઈ? ફિલ્ડ છે, અને એનાથી જે એનર્જી બેન્ડ બને એને આપણે કહેતા હતા વેલેન્સ બેન્ડ। અને જે 1n જે એનર્જી લેવલ છે ભાઈ એ એમ્પટી છે, એનાથી જે આખો બેન્ડ બને એને આપણે કહેતા હતા કન્ડક્શન બેન્ડ યાદ છે। અને આપણે એ વાત થઈ હતી મેઇન પોઈન્ટ કે ભાઈ કન્ડક્ટર ની અંદર બરાબર જે કોઈ બી એનર્જી ગેપ ના હોય, શું કામ? બીકોઝ એમાં મેટાલિક બોન્ડ હોય અને એમાં ઇલેક્ટ્રોન છે એ ઓલરેડી રૂમ ટેમ્પરેચર ઉપર કેવા હોય ભાઈ? ફ્રી જ હોય, જેથી તો એને કાંઈ પણ એક્સ્ટ્રા એનર્જી ની બીજી જરૂર નથી। તો આપણે લખવાનું ભાઈ ધેર ઇઝ નો એનર્જી ગેપ ઇન કન્ડક્ટર, અને એમાં આપણે વાત થઈ હતી કે ભાઈ વેલેન્સ બેન્ડ એન્ડ કન્ડક્શન બેન્ડ કેવા હોય? એકબીજાની નિયર હોય અથવા તો સાવ એકબીજા ઉપર ઓવરલેપ થઈ ગયા હોય, એટલે ઇલેક્ટ્રોન શું થાય ભાઈ? ઇઝીલી વીબી માંથી સીબી માં મૂવ થઈ શકે, અને શું થાય ભાઈ? કન્ડક્શન માં પાર્ટિસિપેટ થઈ શકે બરાબર છે। પછી આપણે વાત થઈ હતી સેકન્ડ ઇન્સ્યુલેટર, એમાં તો કઈ બહુ હતું નહીં તો ભાઈ એમાં વીબી અને સીબી વચ્ચે બહુ જ મોટો એનર્જી ગેપ ઓર ફરબીડન ગેપ હોય, એનો મિનિંગ શું થયું ભાઈ? આપણે એને ક્રોસ કરવા માટે એટલે કે ઇલેક્ટ્રોન ને ફ્રી કરવા માટે બહુ વધારે એનર્જી આપવી પડે, ને કેટલી ભાઈ? તો કે ગ્રેટર દેન 3 ઇલેક્ટ્રોન વોલ્ટ, એના માટે આપણે શું કહીએ ભાઈ? ઇન્સ્યુલેટર કહીએ બરાબર। અને છેલ્લી વાત એની મોસ્ટ ટાઈમ થી સેમી કન્ડક્ટર, એમાં આપણે એક્ઝામ્પલ લીધું હતું સિલિકોન નું, તમે જર્મેનિયમ નું લઈ શકો છો બરાબર, દર્પણમાં વાંચશો તો એમાં એ પણ આપ્યું છે, બધું સેમ જ થશે। એનો એટોમિક નંબર કેટલો હતો ભાઈ? 40, એટલે એનું ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન કેટલી થાય? 1s2 2s2 2p6 3s2 એન્ડ 3p2 બરાબર। એમાં આપણે ફોકસ કરશું 3s2 અને 3p2 ઉપર, તમારે કહેવાનું ભાઈ 3s ની 2 અને 3p ની ટોટલ 6, એટલે ટોટલ 8 સ્ટેટ્સ અવેલેબલ છે, એમાંથી 3s ની 2 એન્ડ 3p ની 2 કેટલા થયા? ટોટલ 4 સ્ટેટ્સ કેવા છે ભાઈ? ફિલ્ડ છે, એનાથી જે બેન્ડ બને એને શું કહેવાય? વેલેન્સ બેન્ડ। અને જે 4 સ્ટેટ 3p ના એમ્પટી છે, એનાથી જે બેન્ડ બને એને શું કહેવાય ભાઈ? કન્ડક્શન બેન્ડ। અને એ વેલેન્સ બેન્ડ કન્ડક્શન બેન્ડ વચ્ચે સેમી કન્ડક્ટર ની અંદર શું છે ભાઈ? થોડોક એનર્જી ગેપ હશે, અને કેટલો? તો કે ભાઈ લેસ ધેન 3 ઇલેક્ટ્રોન વોલ્ટ। અને એ એનર્જી ગેપ તમારે ક્રોસ કરવો હોય રૂમ ટેમ્પરેચર ઉપર, ઇલેક્ટ્રોન જે ભાઈ બરાબર એ થોડીક એનર્જી લઈ અને બોન્ડ ને બ્રેક કરીને ક્યાં જશે? વીબી માંથી સીબી માં જશે। અને આપણે વાત થઈ હતી કે ભાઈ વેલેન્સ બેન્ડ માંથી એ બોન્ડ ને તોડે તો સેમીકન્ડક્ટર માં શું થાય? ત્યાં એક હોલ પ્રોડ્યુસ થાય યાદ છે ભાઈ। અને છેલ્લે આપણે એકદમ પોઈન્ટ જીનિક ના વાત થઈ હતી કે ભાઈ તમે ટેમ્પરેચર ઇન્ક્રીઝ કરો એનો એનર્જી બેન્ડ શું થાય ભાઈ? ડિક્રીઝ થાય બરાબર, એનર્જી ગેપ શું થાય ભાઈ? ડિક્રીઝ થાય। અને બીજો આપણે વાત થઈ હતી કે તમે એના ઉપર પર્ટિક્યુલર ઇન્ટેન્સિટી ની લાઇટ બરાબર છે એના ઉપર ઇન્સિડન્ટ કરો અમુક ફ્રિકવન્સી ની, એના માટે ઇક્વેશન હતું પ્લાન્ટ નું E=hf=sc/λ, જેમાં તમને જીની ની અંદર લેમડા ઓર એનર્જી માંગી શકે છે, બીકોઝ એચ અને સી તો શું છે ભાઈ? કોન્સ્ટન્ટ છે, જેની વેલ્યુ તમારે અને મારે યાદ જ રાખવાની છે। હવે આપણે જ્યાં ત્યાં આવી જાય બરાબર, આખા ચેપ્ટર ની સૌથી મોસ્ટ ટાઈમ ની થિયરી આવશે આની અંદર બરાબર, જે એક્ઝામમાં પૂછાવવાની પૂરેપૂરી પોસિબિલિટી છે આ અને આના નેક્સ્ટ વિડીયોની બે થિયરી બરાબર છે। તો બે માંથી એક છે એ તો પૂછાશે જ અથવા પૂછાઈ શકે છે બરાબર, ધ્યાન રાખજો બહુ જ મોસ્ટ ટાઈમ થી, એનું રીઝન એ છે એક તો ઇન્ટરેસ્ટિંગ છે અને બીજું એકદમ ઇઝી છે, અને એ બે થિયરી ઉપરથી તમારા આખા ચેપ્ટરની બધી થિયરી છે ભાઈ રિલેટ કરશે, એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે બરાબર। ચાલો આપણે સ્ટાર્ટ કરીએ એક્સટ્રિન્સિક। હવે તમને યાદ હોય તો ભાઈ આપણે એક બે લેક્ચર પહેલા ઇન્ટ્રિન્સિક ભણ્યા હતા યાદ છે? તો ઇન્ટ્રિન્સિક નો મતલબ શું હતો તમને ખબર જ છે કે પ્યોર, મેં તમને લખાવ્યું બધું। ઇન્ટ્રિન્સિક નો મતલબ શું થાય ભાઈ? પ્યોર મીન્સ નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ ઇઝ ઇક્વલ ટુ નંબર ઓફ હોલ્સ,
કે ભાઈ પ્યોર સેમિકન્ડક્ટર હોય બરાબર, તો એની અંદર આપણે બધી ચર્ચા કરી લઈ પછી લખવાનું જ રહેશે બરાબર, કે ભાઈ રૂમ ટેમ્પરેચર ઉપર થાય શું પ્યોર ની અંદર, કે ભાઈ જેટલા ઇલેક્ટ્રોન કોવેલન્ટ બોન્ડ બ્રેક કરશે, સપોઝ 50 ઇલેક્ટ્રોન કોવેલન્ટ બોન્ડ બ્રેક કરે એની જગ્યાએ શું થાય 50 હોલ્સ પ્રોડ્યુસ થાય, એટલે આપણે વાત કરી હતી કે પ્યોર અથવા ઇન્ટ્રિન્સિકમાં શું થાય નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ ઇઝ ઇક્વલ ટુ નંબર ઓફ હોલ્સ હોય. હવે સેમિકન્ડક્ટરનો મતલબ શું થયો ભાઈ, સેમી મતલબ કે એની અંદર રૂમ ટેમ્પરેચર ઉપર ઇલેક્ટ્રોન છે એ બોન્ડ બ્રેક કરશે, તેની જે કોન્સન્ટ્રેશન હશે કેવી હશે, એકદમ લેસ ઓછી હશે, એટલા માટે સેમિકન્ડક્ટર જે ભાઈ એની રૂમ ટેમ્પરેચર ઉપર કન્ડક્ટિવિટી બરાબર જે કેવી હશે ભાઈ, એકદમ ઓછી હશે બરાબર, એટલા માટે એની કન્ડક્ટિવિટી આપણે ઇન્ક્રીઝ કરવી હોય તો આપણે શું કરશું ભાઈ, તો એની અંદર આપણે ઇમ્પ્યુરિટી એડ કરશું. અને યાદ રાખજો ભાઈ, આપણે પ્યોર સેમિકન્ડક્ટરની અંદર ઇમ્પ્યુરિટી એડ કરીએ બરાબર, એને શું કહેવાય એક્સટ્રિન્સિક કહેવાય, સમજાઈ ગયું, અને કાંઈ પણ એડ ન કરી એને શું કહેવાય ઇન્ટ્રિન્સિક કહેવાય. ઇમ્પ્યુરિટી એડ કરશો ને તો કાં તો એમાં બે ટાઈપ્સ પડશે, આપણે આગળ ભણશું, કાં તો નંબર ઓફ ઇલેક્ટ્રોન છે એ હોલ્સ કરતા વધી જશે, કાં તો નંબર ઓફ હોલ્સ છે એ ઇલેક્ટ્રોન કરતા વધી જશે, એટલે કે બે સેમ નહીં થાય, એટલા માટે એને શું કહેવાય સમજાઈ ગયું એક્સટ્રિન્સિક ઓર યુ કેન સે ઇમ્પ્યોર સેમિકન્ડક્ટર. રેડી, તો આ વાત પહેલા આપણે લખી લઈએ અને ઘણા બધા આમાંથી એમસીક્યુ તમને એક્ઝામમાં કામ આવશે બરાબર. ચલો ભાઈ, આપણે શું વાત થઈ ત્યાંથી સ્ટાર્ટ કરી કે ભાઈ એટ એટ રૂમ ટેમ્પરેચર ધ કન્ડક્ટિવિટી ઓફ, લખવાનું ભાઈ ખાસ, ધ કન્ડક્ટિવિટી ઓફ પ્યોર સેમિકન્ડક્ટર, રેડી શોર્ટમાં લખવું જોઈએ બરાબર, પ્યોર સેમિકન્ડક્ટર ઇઝ વેરી લેસ. રેડી, આ એક પોઈન્ટ થઈ ગયો ભાઈ, એક એમસીક્યુ તમારો. સો ટુ ઇન્ક્રીઝ ટુ ઇન્ક્રીઝ ધ કન્ડક્ટિવિટી વી હેવ ટુ એડ સમ ઇમ્પ્યુરિટીઝ. રેડી છે ભાઈ, કે આપણે એની અંદર શું કરવું પડશે, અમુક ઇમ્પ્યુરિટીઝ એડ કરવી પડશે, શું જઈ તો ધીમે ધીમે તમને આગળ ખબર પડી જવાની છે બરાબર. વી હેવ ટુ એડ સમ ઇમ્પ્યુરિટીઝ એન્ડ એડિંગ ઓફ, ઓર યુ કેન સે ધ પ્રોસેસ ઓફ એડિંગ ઓફ ઇમ્પ્યુરિટીઝ ઇન પ્યોર સેમિકન્ડક્ટર ઇઝ કોલ્ડ ડોપિંગ. ચલો ભાઈ, ડોપિંગ છે આમ જોવા જાવ તો રેગ્યુલર વર્ડ છે, કોઈ આપણા ચેપ્ટર નો ટેકનિકલ વર્ડ નથી બરાબર. છે કે ભાઈ, આપણે જયારે પ્યોર સેમિકન્ડક્ટર ની અંદર ઇમ્પ્યુરિટીઝ એડ કરી ભાઈ, તેને ડોપિંગ પ્રોસેસ કહેવાય બરાબર. છે કોઈ પણ ઓલિમ્પિક ની અંદર તમે જોશો ભાઈ, કે ભાઈ એમાં અમુક એને મેડિસિન ની શું હોય છૂટ હોય, એની અંદર એ લોકો કોઈ વાર તમને ખ્યાલ ભાઈ ડ્રગ ને શું કરે એમાં એડ કરી અને પછી લીએ બરાબર છે, પોતાની સ્ટ્રેન્થ ને ઇન્ક્રીઝ કરવા માટે બરાબર છે. તો એમાં જયારે પકડાઈ જાય ત્યારે આપણે એને જોજો પેપરમાં આવશે, ન્યૂઝ પેપરમાં, કે ભાઈ ડોપિંગ કેસમાં પકડાઈ ગયો, ખ્યાલ આવે. તો ડોપિંગ નો મતલબ સમજાઈ ગયો ભાઈ, કે ક્યાંય પણ લાગુ પડે કે કોઈ બી પ્યોર વસ્તુ હોય એમાં તમે થોડીક ઇમ્પ્યુરિટી એડ કરો, એ સુધી ગયું ડોપિંગ. હવે મીઠાઈ ની અંદર તો કઈ ઇમ્પ્યુરિટી એડ કર ના હોત, એ સુધી ગયું ભાઈ વન ટાઈપ ઓફ ડોપિંગ, સમજાઈ ગયું. તો અહીંયા આપણે પ્યોર ની અંદર શું કરીએ ભાઈ, ઇમ્પ્યુરિટી એડ કરી દીધી અને ડોપિંગ કહેવાય. અને શું કામ ઇમ્પ્યુરિટી એડ કરી ખબર પડી ગઈ, ટુ ઇન્ક્રીઝ ધ કન્ડક્ટિવિટી. રેડી, અને ઇન્ક્રીઝ આપણે કન્ડક્ટિવિટી શું કામ કરી દીધી, બીકોઝ પ્યોર સેમિકન્ડક્ટર જે ભાઈ જોયું એની કન્ડક્ટિવિટી કેવી હોય ભાઈ, સાવ ઓછી હોય, કઈ તો ઇન્ક્રીઝ થાય તો બધું આગળ આવશે, તમને ખ્યાલ આવી જશે બરાબર છે. હવે આપણે નેક્સ્ટ પોઈન્ટ ની વાત કરી, ચલો ભાઈ, કે એનું જે ઇમ્પ્યુરિટી લેવલ છે, રેડી, ઇમ્પ્યુરિટી લેવલ એ કેટલું હોય, તો ધ્યાન આપજો ભાઈ, એનું લેવલ હશે 1 PPM. સમજાય, 1 PPM એટલે તમને આવડે છે કેમિસ્ટ્રી માં સ્ટડી કરો છો, 1 part per million. મિલિયન એટલે કેટલા થાય ભાઈ, 10^6. હવે 10^6 સમજો ભાઈ, 1 in 10^6 આવું બોલાય, મતલબ કે ભાઈ 10^6 સિલિકોન ઓર જર્મેનિયમ એટલે કે પ્યોર સેમિકન્ડક્ટર ના 10^6 એટમ્સ હોય એની અંદર તમારે ઇમ્પ્યુરિટી નો એક એટમ જસ્ટ એડ કરવાનો. તમને એમ કહો હો 10^6 માં 1 એટમ એડ કરી એમાં હોય એવું શું કાંઈ ફાયદો ન થાય, એવું નથી. તમે ચેક કરશો તો તમને ખબર પડશે બરાબર. તો નેક્સ્ટ પોઈન્ટ હું એના માટે લખું છું, રીડ કરજો ભાઈ, કે મારો ભાઈ 1 મોલ
તમારી પાસે પ્યોર સેમિકન્ડક્ટર હોય, સાંભળજો, 1 મોલ બરાબર છે, તો એમાં ઇમ્પ્યોરિટી કેટલી થાય તમે ચેક કરજો ભાઈ. 1 મોલ એટલે અરાઉન્ડ 10^23 થાય ભાઈ, એવોગ્રેડો નંબર બરાબર છે. એમાં તમે 10^6 છે ભાઈ એ પર પીપીએમ એડ કરો, ખ્યાલ આવે? તો ટોટલ ઇમ્પ્યોરિટી કેટલી થાય તમે રીડ કરજો ભાઈ, 10^17 થશે બરાબર છે. 10^17 ઇમ્પ્યોરિટી એટમ્સ તમને મારો ભાઈ પર મોલ મળે, તો એ પર મોલ બરાબર. હવે તમે જ બોલો 10^17 ઓછા કહેવાય ના કહેવાય બરાબર છે. તો આ 10^17 ઇમ્પ્યોરિટી એટમ્સ છે ભાઈ એ તમને પર મોલ બરાબર છે એમાં એડ કરવાના થશે. એટલે કે પર મિલિયન કેટલા થયા? 1, પર મિલિયન 1 થાય, અને પર મોલ કેટલા થાય ભાઈ? 10^17. ખબર પડી ગઈ? ચલો આપણે નેક્સ્ટ વાત કરીએ. જોજે તો આ ઇમ્પ્યુરિટીનું જો શું લેવલ, હવે આવશે ભાઈ કન્ડિશન, સાંભળો. હવે આપણે ઇમ્પ્યુરિટી એડ કરી દઈએ, સપોઝ મેં તમને એક્ઝામ્પલ આપ્યું કે મીઠાઈમાં જોજો, જે ડેરી વાળા જે બધા શું કરે ભાઈ, અમુક ઇમ્પ્યુરિટી એડ કરતા હોય મીઠાઈમાં, એ દુનિયાને કોઈ પણ આપણે ખાવાની આઈટમમાં બરાબર. તો આપણે કન્ડિશન હોય ને ભાઈ કે ભાઈ તમે ઇમ્પ્યુરિટી એડ કરો છો એ વાંધો નહીં, તો ઇમ્પ્યુરિટી આપણા હેલ્થને બરાબર છે પ્રોબ્લેમ ના કરે એવી હોવી જોઈએ. એક એક્ઝામ્પલ છે, એવી રીતના અહીંયા પણ ઇમ્પ્યુરિટી તમે એડ કરશો એની શું છે ભાઈ, એક બે કન્ડિશન છે, ખ્યાલ આવી ગયો? એ કન્ડિશન લખો જો બરાબર. તો અહીંયા ધ્યાન આપજો ભાઈ, ઇમ્પ્યુરિટી મસ્ટ નોટ ડિસ્ટોર્ટ. ડિસ્ટોર્ટ એટલે તમને ખબર જશે બરાબર કે ભાઈ એને ખરાબ ના કરે બરાબર છે. ઇમ્પ્યુરિટી મસ્ટ નોટ ડિસ્ટોર્ટ ધ પ્યોર સેમિકન્ડક્ટર લેટિસ સ્ટ્રક્ચર રેડી. તો ભાઈ એની કન્ડિશન શું છે ભાઈ, કે તમે ઇમ્પ્યુરિટી એમાં એડ કરો એ વાંધો નહીં, તો તમારે એવી ઇમ્પ્યુરિટી એડ કરવાની કે જેથી તમારો જે ભાઈ પ્યોર સેમિકન્ડક્ટર છે એની લેટિસ સ્ટ્રક્ચર છે ભાઈ એમાં ડિસ્ટોર્ઝન ના થવું જોઈએ, એમાં કંઈ ખરાબી કે પ્રોબ્લેમ ના હોવો જોઈએ બરાબર છે. નહીં તો પછી એડ કરવાનો કોઈ મતલબ નથી. પહેલી કન્ડિશન સમજાઈ ગઈ ભાઈ, અને નેક્સ્ટ કન્ડિશન રીડ કરજો રેડી. ધ ઇમ્પ્યુરિટી એટમ્સ must have nearly same size as compared to pure semiconductor atoms. Ready? તો ભાઈ એમ કે છે તમે ઇમ્પ્યુરિટી એડ કરો એ વાંધો નહીં, ઇમ્પ્યુરિટીઝ ના એટમ્સ છે બરાબર તમારે એવા સિલેક્ટ કરવાના, એટલે કે એવી ઇમ્પ્યુરિટી સિલેક્ટ કરવાની ભાઈ કે જેના એટમ્સની, સાંભળો ભાઈ, જેના એટમ્સની સાઇઝ છે બરાબર એ નિયરલી સેમ હોવી જોઈએ બરાબર. એક્ઝેક્ટલી સેમ તો ન જ હોય, નિયરલી સેમ હોવી જોઈએ. કોના જેવી? પ્યોર સેમિકન્ડક્ટર જેવી. પ્યોર સેમિકન્ડક્ટર મતલબ જેની અંદર આપણે ઇમ્પ્યુરિટીઝ એડ કરી છે. આટલો ખ્યાલ આવી ગયો? હવે આગળ વધી, ચલો રેડી. સો the added so the added impurity is called dopant and the new substance made is called doped semiconductor. ચલો ભાઈ આ એકદમ ઈઝી પોઈન્ટ છે. એમ કે છે કે આપણે જે ઇમ્પ્યુરિટી એડ કરી છે એ પ્રોસેસ ને શું કહેવાય? ડોપિંગ કહેવાય. જે ઇમ્પ્યુરિટી આપણે એડ કરી બરાબર એમાં મિક્સ કરી, ઇમ્પ્યુરિટી ને શું કહેવાય ભાઈ? તો કે ડોપન્ટ કહેવાય. ડોપન્ટ મતલબ જેને આપણે એડ કરી છે, અને જે એડ કર્યા પછી જે નવો સબસ્ટન્સ ક્રિએટ થશે, ફોર્મ થશે, ઇસ્ટાબ્લિશ થશે, એ ન્યુ સબસ્ટન્સ. રીડ કરો, ન્યુ સબસ્ટન્સ મેડ ઇઝ કોલ્ડ ડોપ્ડ સેમિકન્ડક્ટર. ડોપ્ડ મતલબ જે બની ગયો છે એવો. ખબર પડી ગઈ? બરાબર. આગળ વધી, તમને ખબર છે સેમિકન્ડક્ટર્સ છે એ બધા કેવા છે ભાઈ? ટેટ્રાવેલેન્ટ છે બરાબર. સિલિકોન, જર્મેનિયમ આપણે બધું પહેલા કરાવેલું છે. સિલિકોન નો નંબર 14 થાય, જર્મેનિયમ નો 32 થાય, એટલે સિલિકોન માં 284 થાય, જર્મેનિયમ માં 2884 થાય બરાબર છે. તો આપણે એની વાત કરી હતી, જોવો જોઈએ કે ભાઈ સિલિકોન કે જર્મેનિયમ છે બરાબર, તો એ બધા કેવા છે ભાઈ?
બરાબર ટેટ્રા વેલેન્સ છે, ટેટ્રા વેલેન્સ નો મતલબ સમજાય ભાઈ કે જેની જેની વેલેન્સ થી કેવી છે ભાઈ ફોર છે બરાબર, એટલે કે એની લાસ્ટ ઓર્બિટમાં ફોર ઇલેક્ટ્રોન્સ છે બરાબર. ચલો ભાઈ હવે આપણે શું વાત થઈ કે એવી ઇમ્પ્યુરિટી એડ કરવાની બરાબર કે જે એના એટમ સાઇઝ એની એકદમ નિયર બરાબર નિયરલી સેમ હોય. તો ચલો ભાઈ ફોર ની નજીકમાં કોણ આવશે? આઈધર ફાઈવ ઓર થ્રી. તો અહીંયા બરાબર માણસે શું વિચાર્યું ભાઈ કે આપણે અલગ અલગ બે ટાઈપની ઇમ્પ્યુરિટી એડ કરી શકીએ છીએ. કઈ કઈ? તો ધ્યાન આપજો ભાઈ, વન ઇઝ ટ્રાયવેલેન્ટ. ચલો ભાઈ નામ એવું કામ છે, ટ્રાયવેલેન્ટ હોય તેની વેલેન્સી કેટલી હોય ભાઈ? થ્રી હોય. અને ઓન ધ અધર સાઈડ પેન્ટાવેલેન્ટ ઇમ્પ્યુરિટી બરાબર. ચલો ભાઈ પેન્ટાવેલેન્ટ છે રેડી, એની અંદર એની વેલેન્સી કેટલી હશે ભાઈ? નામ એવું કામ છે કેટલી હશે? ફાઈવ. હવે એના આપણે એક્ઝામ્પલ લખી છી, યાદ રાખજો બે ઇમ્પ્યુરિટીઝ એક સાથે એડ નથી કરવાની બરાબર. આ તમે એડ કરશો એક નવો સબસ્ટન્સ બનશે, અને આને એડ કરશો એક અલગ ટાઈપનો નવો સબસ્ટન્સ બનશે બરાબર. પહેલા આપણે આ સ્ટડી કરશું અને પછી આ બરાબર છે, એટલે જેનાથી બે મોસ્ટ ટાઈપની થિયરી બરાબર બનશે, જે એક આજે સ્ટડી કરશું અને બીજું નેક્સ્ટ ટાઈમ બરાબર. ચલો ભાઈ તો ટ્રાયવેલન્ટ ના હું તમને એક શોર્ટકટ આપું છું બરાબર, આના ફૂલ ફોર્મ નહીં લખું, તમે લોકો ટીક કરી લેજો બરાબર. અબીબ અબીબા શું યાદ રાખવાનું ખબર પડી કે ભાઈ? અ બિગ પા એટલે કે એક મોટા પપ્પા, આવું યાદ રાખવાનું બરાબર. અ બિગ પા. ચલો એના ફૂલ ફોર્મ બોલું છું, ધ્યાન આપજો. એલ્યુમિનિયમ બોરોન ઇન્ડિયમ ગેલિયમ રાઈટ, ફોસ્ફરસ આર્સેનિક એન્ટીમની. હજી કોઈ રિપીટ કરું છું, એલ્યુમિનિયમ બોરોન ઇન્ડિયમ ગેલિયમ ફોસ્ફરસ આર્સેનિક એન્ટીમની. હવે ઘણા સ્ટુડન્ટ શું કરે છે ભાઈ, એક્ઝામની અંદર આ મિક્સ કરી નાખે છે બરાબર, આ તમને એમસીક્યુમાં કામ આવશે. તો આને કઈ રીતે સિમ્પલી યાદ રાખો ભાઈ, તો તમારે કેમિસ્ટ્રી એપ્લાય કરવાની છે. ચલો ભાઈ ઇન્ડિયમ અને ગેલિયમ છે બરાબર, આપણે ફિઝિક્સ સ્ટડી કરીએ, મને પણ એના એટોમિક નંબર નથી ખબર ચાલો બરાબર, ફોર એક્ઝામ્પલ. પણ એલ્યુમિનિયમ અને બોરોન એના એટોમિક નંબર તો ખબર જ હોય, બીકોઝ ઈ 20 ની અંદર આવે. ચલો ભાઈ એલ્યુમિનિયમ નો નંબર કેટલો થાય? 13 થાય. એની કન્ફિગરેશન શું થાય? 283. કેટલા આવ્યા ભાઈ? 3 આવી ગયા. ચલો બીજું ચેક કરીએ, બોરોન શું થાય? એનો નંબર 5 23. કેટલા એવા ભાઈ? લાસ્ટ ઓર્બિટમાં 3 આવી ગયા. તો ત્યાંથી પકડી પડવાનો કે ભાઈ આ શોર્ટકટના જેટલા છે એમાં આપણે બે ને ચેક કર્યા, એમાં કેટલા આવે? 3 આવે. બધામાં છેલ્લે કેટલા આવે? 3. મતલબ આ બધા કેવા છે? ટ્રાયવેલન. ઘણા છે ને પાને અહીંયા લખી નાખશે, અબીગને સામે લખી નાખશે બરાબર. એના માટે તમને ટેકનિક આપું છું અહીંયા. ચલો ભાઈ આર્સેનિક અને એન્ટીમની, એના એટોમિક નંબર સપોઝ આપવાની યાદ નથી, પણ ફોસ્ફરસ ના તો હોય ને ભાઈ. અમે સિમ્બોલ નથી લખ્યા, ધ્યાન જો ભાઈ, શોર્ટકટ લખી દે બરાબર. ફોસ્ફરસ છે તેનો નંબર કેટલો હોય? 15 હોય. એને કઈ રીતે બોલાય? 285. ચલો ભાઈ લાસ્ટ ઓર્બિટમાં કેટલા એવા? 5 આવ્યા. એનો મતલબ કે આ પેન્ટાવેલન્ટ છે બધાએ રેડી. હવે આપણે આગળ વધી બરાબર, જે આપણી નેક્સ્ટ થિયરી તરફ. આ શું ભાઈનું બેઝિક ઇન્ટ્રોડક્શન હતું રેડી. ચલો ભાઈ હવે આપણે વાત કરી બરાબર છે મોસ્ટ સાયન્ટિફિક થિયરીની, જેનું નામ છે એન ટાઈપ સેમિકન્ડક્ટર રેડી. ધ્યાન જો ભાઈ એક્ઝામમાં કઈ રીતે પૂછાય? એક્સપ્લેન એન ટાઈપ સેમિકન્ડક્ટર બરાબર. અને આના પછીની થિયરી આપણે સ્ટડી કરશું પી ટાઈપ. યાદ છે આપણે વાત થઈ હતી કે બે ટાઈપની આપણે ઇમ્પ્યુરિટીઝ એમાં એડ કરી દઈએ, તો એમાંથી એક એડ કરશો એટલે મળશે એન ટાઈપ, અને એક એડ કરશો તો તમને મળશે પી ટાઈપ. એ પી ટાઈપ આપણે નેક્સ્ટ લેક્ચરમાં ડિસ્કસ કરશું, પછી તમને સમજાશે બરાબર. બીજું કે આ એન ટાઈપ અને પી ટાઈપ સ્ટડી કરશો તો શું થશે, એમાંથી તમને આગળની થિયરીઝ બધી આવડશે, કારણ કે આ બધું કન્ટિન્યુ છે બરાબર. તો એન ટાઈપ સેમિકન્ડક્ટર જે ભાઈ, એનું નામ એન ટાઈપ શું કામ પડ્યું, એ બધું આગળ આવવાનું છે અહીંયા જ બરાબર. સેકન્ડ થિંગ, એન ટાઈપ સેમિકન્ડક્ટર જે, એ તમે જ વિચારો ઇન્ટ્રિન્સિકમાં આવશે કે એક્સટ્રિન્સિકમાં બરાબર. તો આ આવશે એક્સટ્રિન્સિકમાં, મતલબ કે આ ઇમ્પ્યોર છે, એમાં આપણે ઇમ્પ્યુરિટી એડ કરશો. હવે એન ટાઈપ બનાવવો હોય તો એમાં પેન્ટાવેલન્ટ ઇમ્પ્યુરિટી એડ કરાય. પેન્ટાવેલન્ટ ની તમે શોર્ટ કરશો એ ભાઈ પા, ફોસ્ફરસ એન્ટીમની ઓર આર્સેનિક. આ ત્રણે મારો ભાઈ એક સાથે એડ નથી કરવાનો, ગમે એક ઇમ્પ્યુરિટી એડ કરવાની છે. અને પેન્ટાવેલેટ શું કામ, એ પણ તમને છેલ્લે ખબર પડી જશે બરાબર, કે ભાઈ એન ટાઈપ બનાવવો હોય એન ટાઈપ તો પેન્ટાવેલેન્ટ જ એડ કરાય રેડી છે. ચલો અહીંયાથી આપણે સ્ટાર્ટ કરી, તમને ખબર છે ભાઈ પેન્ટાવેલેન્ટ ઇમ્પ્યુરિટી એડ કરો એની વેલેન્સી કેટલી હોય ભાઈ? 5 હોય. પછી આર્સેનિક હોય, એન્ટીમની હોય કે ફોસ્ફરસ હોય, તમે એનું અહીંયા નામ લખો કોઈ ચાલે. એની વેલેન્સી કેટલી છે ભાઈ? 5. આપણે લાસ્ટ ઓર્બિટની વાત થાય છે. અને સિલિકોન છે ભાઈ, એની વેલેન્સી કેટલી છે? 4 છે બરાબર. અને આમાં ઇમ્પ્યુરિટી લેવલ કેટલું હોય મેં તમને કીધું ભાઈ કે 10^6 મતલબ 10 લેખ બરાબર. આવા 10 લેખ સિલિકોનના એટમ છે એ તમે બરાબર કાઉન્ટ કરો, પછી વળી વચ્ચે એકાદો શું આવે ભાઈ, પેન્ટાવેલન્ટનો ઇમ્પ્યુરિટી એટમ આવે વળી. 10 લેખ સિલિકોન આઇટમ્સ હોય એની વચ્ચે વળી એકાદો શું આવે ભાઈ, ઇમ્પ્યુરિટીનો એટમ આવે. આવું ગેસ કરીને ચાલવાનું.
બરાબર, તો તમારે એક્ઝામમાં પહેલા કઈ રીતે લખવાનું એ બધું નહીં લખું, બરાબર મેઇન પોઈન્ટ જ લખી, સ્ટાર્ટિંગ એકદમ ઈઝી છે એ તમારે કઈ રીતે લખવાનું. જો તમારે કહેવાનું ભાઈ કે ફ્રોમ ધી સ્પીકર વી કેન સી ધેટ ઓર યુ કેન સી ધેટ વી હેડ એડેડ સમ ઇમ્પ્યુરિટી ઓર યુ કેન સે સમ પેન્ટાવેલેન્ટ ઇમ્પ્યુરિટીઝ. રેડી, ચાલ લખી દઉં, વી હેડ એડેડ પેન્ટાવેલેન્ટ ઇમ્પ્યુરિટી. Okay, and in this figure we had shown that one impurity atom is will replace the one impurity atom will replace the silicon atom. Ready, silicon atom ne replace karna ikho in jagya isu thai gyo bhai pote besi gyo shift thai gyo barabar. Have isu karde bhai to tamare exam ma lakvano next point. Right, out of 5 free electrons, chalo bhai aa pentavalent che ni pase free electrons ketla ase outer orbit ma. વેલેન્સ ઇલેક્ટ્રોન, સોરી વેલેન્સ ઇલેક્ટ્રોન કેટલા છે ભાઈ? 5 હશે. આઉટ ઓફ 5 વેલેન્સ ઇલેક્ટ્રોન ધીસ ઇમ્પ્યુરિટી એટમ વિલ મેક 4 કોવેલન્ટ બોન્ડ્સ, 4 કોવેલન્ટ બોન્ડ્સ વિથ નેબરિંગ 4 સિલિકોન એટમ્સ. કે ભાઈ ચાર આજુબાજુના સિલિકોન એટમ સાથે 4 બોન્ડ બનાવશે જેમ ઓલો સિલિકોન બનાવતો હતો, પણ આની પાસે 5 ટોટલ વેલેન્સ ઇલેક્ટ્રોન છે બીકોઝ આ પેન્ટાવેલન્ટ છે, બરાબર. એનો જે ફિફ્થ ઇલેક્ટ્રોન છે ભાઈ, બરાબર, એ કેવો રહેશે એમને, બરાબર, જે આ રીતે ફ્રી રહેશે, મતલબ કે અનબોન્ડેડ રહેશે. કેવો? અહીંયા લખું છું અનબોન્ડેડ. શું કામ કેવું જોઈએ? બીકોઝ ઈ કોઈ સાથે બોન્ડ બનાવી નહીં શકે, બીકોઝ એની આજુબાજુ જે ચાર સિલિકોન હતા એનો વારો તો આવી ગયો, બરાબર છે. હવે તમે કયો છે ભાઈ આ ફ્રી ઇલેક્ટ્રોન અહીંયા દેખાય આવી રીતના, બરાબર છે. રિયલમાં ક્યાં છે ભાઈ? તો કે એની જે લાસ્ટ ઓર્બિટ હોય ને એમાં જ હોય. પ્રોબ્લેમ શું હોય ભાઈ? ઈ અનબોન્ડેડ હોય, ઓલા બાકીના 4 છે કેવા હોય ભાઈ? બોન્ડેડ હોય જે દેખાય છે, બરાબર. બાકી આ ક્યાંય તમારા સબસ્ટન્સમાં ચક્કરો નહીં મારતો હોય, એની ઓર્બિટમાં જ હશે. હવે અહીંયા ભલે દેખાય કે આ એમને છૂટો છે, છૂટો નહીં હોય ભાઈ, ઓર્બિટમાં જ હશે, પણ પ્રોબ્લેમ શું હશે ભાઈ કે આ 4 છે એ બોન્ડેડ હશે. હવે આપણે લખી જ નાખીએ આ કેવો છે ભાઈ? અનબોન્ડેડ. અહીંયા શું લખો ભાઈ? અનબોન્ડેડ ફિફ્થ ઇલેક્ટ્રોન ઓફ એડેડ ઇમ્પ્યુરિટી એટમ. રેડી છે? અને આ બધા કેવા છે તમને ખબર જ છે ભાઈ, આપણે આગળ સ્ટડી કરી ગયા છીએ, બરાબર. આ બધા છે બાઉન્ડ ઇલેક્ટ્રોન. ચાલો આટલો ખ્યાલ આવી ગયો, આટલું તમારી એક્ઝામમાં લખવાનું, બાકી હું તમને કહું જ છું, બરાબર. હવે તમે કહો છો ભાઈ કે તમે આને રૂમ ટેમ્પરેચર ઉપર એનર્જી આપો ઓર તમે બેટરી કનેક્ટ કરો, તો સૌથી પહેલા કયો ઇલેક્ટ્રોન મૂવ થાય? બરાબર છે, આ બોન્ડમાં છે એ ઇલેક્ટ્રોન કે આ જે ફિફ્થ ઇલેક્ટ્રોન છે, બરાબર. તો તમારો આન્સર શું હશે ભાઈ? કે આ જે ફિફ્થ ઇલેક્ટ્રોન છે, શું કામ? બીકોઝ એ એકાય ટાઈપના બોન્ડમાં છે જ નહીં ભાઈ, એ એનર્જી લેશે, બરાબર. એટલે સૌથી પહેલા શું કોણ મૂવ થશે ભાઈ? આ ઇલેક્ટ્રોન. રેડી છે? તો એ તમને એનું લાઈફ સ્ટ્રક્ચર દો કરી આપું. જો સપોઝ ફોસ્ફરસ છે તો એની હું આ સાંભળજો ભાઈ, એની હું આઉટર ઓર્બિટ ડ્રો કરું છું, બરાબર, જેમાં કેટલા હશે? 5 ઇલેક્ટ્રોન હશે. ફિફ્થ ઇલેક્ટ્રોન છે આપણે અહીંયા કંઈક બતાવી દઈએ, ચાલો થઈ ગયા 5 કાઉન્ટ કરો છે. હવે ઉપર શું હશે ભાઈ? સિલિકોન હશે, બરાબર છે. આ રીતે જોવો જોઈએ એની પાસે કેટલા ઇલેક્ટ્રોન હશે? 4, 1, 2, 3 અને 4. ચલો ભાઈ આની વચ્ચે શું થાય? એક બોન્ડ ફોર્મ થાય, ક્રિએટ થાય. ચલો એ જ રીતે સેમ અહીંયા સિલિકોન હશે. ચલો અહીંયા બોન્ડ ક્રિએટ થાય. રેડી? આ એનું ઓરિજિનલ સ્ટ્રક્ચર છે, બરાબર છે. આ રીતે જોવો જોઈએ અહીંયા સિલિકોન હશે, બરાબર. પછી સેમ આ બાજુ ચારે બધા શું હશે? 4 બોન્ડ થશે, બરાબર, કન્ટિન્યુ. હવે તમે ચેક કરો ભાઈ, આ ફોસ્ફરસના 1, 2, 3, 4 એટમ, 4 ઇલેક્ટ્રોન સુધી ગયા ભાઈ, રોકાઈ ગયા. પણ મારો ભાઈ આ જે ફિફ્થ ઇલેક્ટ્રોન છે તમે ચેક કરો જોઈએ ભાઈ, એ જે કેવો છે? અનબોન્ડેડ છે, કોઈ સાથે કનેક્શન માં નથી. હવે તમે એનર્જી આપો તો કયો ઇલેક્ટ્રોન ફ્રી થવાના ચાન્સીસ વધારે છે? આ 4 બોન્ડ વાળા કે આજે ફિફ્થ છે. હવે તમે સમજી ગઈ છો ભાઈ કે આ ફિફ્થ ઇલેક્ટ્રોન. રેડી? અને પ્રેક્ટિકલી તમે એની વેલ્યુ ચેક કરો, એની વેલ્યુ તમને લખી આપું છું કેટલી થાય, બરાબર. ટુ ફ્રી ધ ફિફ્થ ઇલેક્ટ્રોન તો એનર્જી રિક્વાયર્ડ, એનર્જી રિક્વાયર્ડ ફોર સિલિકોન ઇઝ જસ્ટ 0.05 ઇલેક્ટ્રોન વોલ્ટ. રેડી? એન્ડ ફોર જર્મેનિયમ ઇટ ઇઝ જસ્ટ 0.01 ઇલેક્ટ્રોન વોલ્ટ. ઓકે, હવે ભાઈ તમે વિચારો છો આ 0.05 એટલે કાંઈ ન કહેવાય, બરાબર. એટલી મિનિમમ એનર્જી છે જે રૂમ ટેમ્પરેચર ઉપર એને આરામથી મળી જાય, બરાબર. એટલે આપણે
वो एक एटम है भाई, एम अपने एक फिफ्थ इलेक्ट्रॉन फ्री मिलो, बाकी बदा भाई बाउंड थी गया। આપણે શું વાત થઈ ભાઈ, પર વન મોલ કે ભાઈ તમે વન મોલ પ્યોર સેમિકન્ડક્ટર યુઝ કરો, આખો સિલિકોન જ છે, સિલિકોન યાદ રાખજો, એમાં તમે ઇમ્પ્યુરિટી એડ કરો ભાઈ 10^6 પર વન, સોરી 1.10^6 મતલબ 1 PPM, તો તમને 10^17 ઇમ્પ્યુરિટી એટમ મળે, ને એક એટમ તમને એક ખાલી ફ્રી ઇલેક્ટ્રોન આપે ને તો એ મારો ભાઈ 10^17 ઇલેક્ટ્રોન તમને આ વન મોલ સિલિકોન ઓર જર્મેનિયમમાં તમને મળે, અને ઈ 10^17 ઇલેક્ટ્રોન તમારે ફ્રી કરવા હોય તો જસ્ટ 0.05 ઓર 0.01 ઇલેક્ટ્રોન એનર્જી આપવી પડે, અને એટલી તો એને રૂમ ટેમ્પરેચર માંથી જ મળી જાય, એનો મિનિંગ કે રૂમ ટેમ્પરેચર ઉપર જ આ બધા કેવા થઈ જાય ભાઈ, એનર્જી લઈને ફ્રી થઈ જાય, કારણ કે ક્યાંય બોન્ડમાં તો છે નહીં કે બોન્ડને તોડવો પડે, અને બહુ ઓછા ઇલેક્ટ્રોન હોય કોણ તો કે બાઉન્ડ આપણે ખાલી જસ્ટ 1 PPM ઇમ્પ્યુરિટી એડ કરીને તો તમને 10^7 ફ્રી ઇલેક્ટ્રોન પર મોલ મળે, જેથી તમારી કન્ડક્ટિવિટી સુધી વધી જાય, બીકોઝ નંબર ઓફ ઇલેક્ટ્રોન વધી ગયા, બરાબર. ચલો ભાઈ, હવે આપણે વાત કરી, આ પોઈન્ટ ખબર પડી ગઈ, હવે નેક્સ્ટ વાત કરી. The impurity atom will donate one electron. Free કોનો કહેવાય, બરાબર, ફ્રી ની ફ્રી ક્યારે થાય, રેગ્યુલર આપણું ટેમ્પરેચર હોય તો, રેડી શું લખો ભાઈ, ઇમ્પ્યુરિટી એટમ વિલ ડોનેટ વન એક્સ્ટ્રા, ચાલો એવું તો લખી શકાય ને, વન એક્સ્ટ્રા ઇલેક્ટ્રોન ટુ પ્યોર સેમિકન્ડક્ટર, સો ધ એડેડ ઇમ્પ્યુરિટી, સો ધ એડેડ ઇમ્પ્યુરિટી ઇઝ કોલ્ડ, ચલો ભાઈ, મોસ્ટ ટાઈમ થી MCQ આવે છે, ડોનર ઇમ્પ્યુરિટી, રેડી. આ પૂછાય કે ભાઈ એન ટાઈપના સબસ્ટન્સ ની અંદર કઈ ઇમ્પ્યુરિટી હોય, તો કે પેન્ટાવેલેન્ટ, અને પેન્ટાવેલેન્ટને શું કહેવાય મારો ભાઈ, તો કે ડોનર કહેવાય, કમ બીકોઝ ઈ જે ઇલેક્ટ્રોન જે એક્સ્ટ્રા ઇલેક્ટ્રોન એને શું કરે છે, ડોનેટ કરે છે, બરાબર, ડોનેટ મતલબ દાન કરે છે, આ ચોખ્ખું દેખાય છે, એ શું કર્યું ભાઈ, પોતાનો ડોનેટ કર્યો જે આપણને કામ આવી ગયો, બરાબર છે. જ્યારે પ્યોરમાં શું થતું હતું ભાઈ, કે બધાના ઇલેક્ટ્રોન શું થાય, તમે જોજો આજુબાજુ બધા કેવા હતા ભાઈ, બોન્ડમાં ટાઈટલી બાઉન્ડેડ હતા, જ્યારે આ આપણે ઇમ્પ્યુરિટી એડ કરી તો એનો એક ઇલેક્ટ્રોન આપણને કેવો મળ્યો ભાઈ, અરાઉન્ડ 3, એટલે કે એક્સ્ટ્રા ઇલેક્ટ્રોન મળ્યો, અને એવા 10^7 તમે કાઉન્ટ કરો તો બહુ બધા થાય, બરાબર. ચલો રાખો પડી ગઈ પોઈન્ટ, નેક્સ્ટ પોઈન્ટ, આ MCQમાં તમને કામ આવશે, જણાવજો ભાઈ, નંબર ઓફ એક્સ્ટ્રા ઇલેક્ટ્રોન્સ donated by impurity atoms is dependent on impurity level, not on temperature. ચલો ભાઈ, તમને આ શું કહે છે કે ભાઈ, જે તમને નંબર ઓફ એક્સ્ટ્રા ઇલેક્ટ્રોન્સ તમે જે ડોનેટ કરે છે, કોણ, આપણી ઇમ્પ્યુરિટી, બરાબર છે, એ કોના ઉપર ડિપેન્ડ કરશે, ધ્યાનના જવાબ MCQમાં પૂછે, એના ઇમ્પ્યુરિટી લેવલ ઉપર. ઇમ્પ્યુરિટી લેવલ મતલબ કે તમે એમાં કેટલું ડોપિંગ કરો છો, યાદ રાખજો ભાઈ, આપણે જે 1 PPM ની વાત થઈ એ એક જનરલ વાત છે, એવા તો કેટલા બધા અલગ અલગ સેમિકન્ડક્ટર બને છે કે જેમાં આપણે ઇમ્પ્યુરિટી લેવલ જે 1 PPM કરતાં વધારે ઓર ઓછું પર રાખી દઈએ, બરાબર છે, તેટલું મગજમાં રાખજો, તો તમે એમાં કેટલા કન્સન્ટ્રેશનમાં ડોપિંગ કરો છો ભાઈ, એ ડોપિંગના લેવલ ઉપર યાર આપણને ડિપેન્ડ થશે, કોણ, નંબર ઓફ એક્સ્ટ્રા ઇલેક્ટ્રોન, આપણને એક્સ્ટ્રા ઇલેક્ટ્રોન કેટલા મળશે, બરાબર છે, નોટ ઓન ટેમ્પરેચર, ટેમ્પરેચર ઉપર ડિપેન્ડ નહીં કરે. કોની વાત ચાલે છે ભાઈ, એક્સ્ટ્રા ઇલેક્ટ્રોનની, ઇમ્પ્યુરિટીના ઇલેક્ટ્રોનની, એટલે કે ઇમ્પ્યુરિટીના જે ઇલેક્ટ્રોન છે ભાઈ, એની ટેમ્પરેચરથી કોઈ મતલબ નથી, એનું રીઝન પણ તમને આપું છું, આપી દીધું છે જોકે બીજી વાર, બરાબર, કે ભાઈ એના જે એક્સ્ટ્રા ઇલેક્ટ્રોન છે ભાઈ, એને 0.05 ઇલેક્ટ્રોન ઇનફ છે, હવે એટલી એનર્જી તો એને રૂમ ટેમ્પરેચરમાં મળી જ જાય, એટલે 10^7 હોય, 10^17 જે બધા શું થઈ ગયા હોય ભાઈ, રૂમ ટેમ્પરેચર ઉપર
ફ્રીઝ થઈ જ ગયા હોય. હવે મારો ભાઈ તમે રૂમ ટેમ્પરેચર ઇન્ક્રીઝ કરો તો ઓલા ફ્રી તો થઈ જ ગયા છે, શું ફરક પડવાનો છે? એની કોન્સન્ટ્રેશનમાં કઈ ફરક ના પડે. 10:70 છે એ બધા તો ફ્રી થઈ ગયા ભાઈ. હવે તમે રૂમ ટેમ્પરેચર ઇન્ક્રીઝ કરો એ ફ્રી છે, એ તો ફ્રી જ રહેવાના છે. એટલે એ ડિપેન્ડ છે ઉપર કરશે ભાઈ, એના ઇમ્પ્યુરિટી લેવલ ઉપર, કે ભાઈ તમે વધારે ઇમ્પ્યુરિટી લેવલ એડ કરશો તો તમને એક્સ્ટ્રા ઇલેક્ટ્રોન વધારે મળશે, ઓછી ઇમ્પ્યુરિટી એડ કરશો તો ઓછા મળશે. ટેમ્પરેચરમાં ઇન્ક્રીમેન્ટ કરવાથી કાંઈ ન થાય, કારણ કે ટેમ્પરેચર તો નોર્મલ હશે તો એ બધા ફ્રી તો થઈ જ જવાના છે ભાઈ. તો ટેમ્પરેચર ઇન્ક્રીઝ થઈને બેનિફિટ તો છે કાંઈ નહીં. હા, પ્યોર સેમિકન્ડક્ટર હોય તેમાં આપણે સ્ટડી કરી ગયા કે ભાઈ પ્યોરમાં તમે જે સોરી ટેમ્પરેચર ઇન્ક્રીઝ કરો તો શું થાય, બોન્ડ વધારે બ્રેક થાય. આમાં બોન્ડ તમારે તોડવાના જ નથી, કારણ કે ફિફ્થ ઇલેક્ટ્રોન થી પહેલાથી કેવો છે ભાઈ, ફ્રી જ છે તો ફ્રી થવાના એજ ઉપર છે, બરાબર છે, તૈયારીમાં જ છે. આની ખબર પડી કે ટાઈમ સ્કેલ પૂછાશે. બરાબર ઓન ધ અધર સાઈડ મેં તમને જે કીધું એ રિપીટ કરી આપું છું. ઓન ધ અધર સાઈડ ઇન ઇન પ્યોર સેમિકન્ડક્ટર નંબર ઓફ અહીંયા શું લખવું પડે ભાઈ, નંબર ઓફ ફ્રી ઇલેક્ટ્રોન્સ ડિપેન્ડ્સ ઓન ટેમ્પરેચર, બરાબર. આ તો આપણે ચેપ્ટર 3 માં પણ સ્ટડી કરી ગયા છીએ ભાઈ, કે સેમિકન્ડક્ટર હોય એનું તમે ટેમ્પરેચર ઇન્ક્રીઝ કરો એની કન્ડક્ટિવિટી સુધા ઇન્ક્રીઝ થાય, બિકોઝ એ બોન્ડને બ્રેક કરી અને બધા ઇલેક્ટ્રોન ફ્રી થાય. આ 2 પોઈન્ટ છે એ તમને શું કહેવા ભાઈ, પાછા રિપીટ કરી દીધા એમસીક્યુમાં કામ આવશે. આ પોઈન્ટ ન્યૂ છે, બરાબર, ધ્યાન રાખજો. ચલો ભાઈ, આ બધા પોઈન્ટ અમુક બુકમાં હશે, અમુક એરલેસમાં હશે, બરાબર, ધ્યાન રાખજો. ચલો ભાઈ, હવે નેક્સ્ટ વાત કરી, બરાબર, કે તમે સમજી ગઈ છો ભાઈ, અહીંયા મેજોરિટી ચાર્જ કેરિયર્સ કોણ છે. મેજોરિટી ચાર્જ કેરિયર્સ મતલબ કે અહીંયા મેજોરિટી કરંટને કોણ કેરી કરે છે. આપણે એટલું તો સ્ટડી કરી ગયા છે કે સેમી કરંટમાં 2 ટાઈપ્સ ઓફ ચાર્જ કેરિયર્સ હોય. યાદ છે ભાઈ, ફ્રી ઇલેક્ટ્રોન એ હોલ્સ નો મિનિંગ શું, તો હવે તમને કામ આવશે ભાઈ, બાઉન્ડ ઇલેક્ટ્રોન, બરાબર. તો ચલો ભાઈ, મેજોરિટી ચાર્જ કેરિયર્સ કોણ છે ભાઈ, જે ચાર્જને કેરી કરે. આ બાઉન્ડ કહેવાય કોઈ નહીં, બિકોઝ એ તો શું છે ભાઈ, બાઉન્ડ છે. અને કદાચ રૂમ ટેમ્પરેચર ઉપર ફ્રી થાય તો બાઉન્ડ ઇલેક્ટ્રોન ફ્રી થઈ જઈને કેટલા થાય ભાઈ, એકદમ ઓછા. એટલે તો આપણે એમાં ઇમ્પ્યુરિટી નાખી દઈએ, બરાબર છે. તો વધારે ફ્રી કોણ છે ભાઈ, આ બધા, બરાબર છે. એટલા માટે મેજોરિટી ચાર્જ કરીએ કોણ છે ભાઈ, ઇલેક્ટ્રોન્સ છે, બરાબર. અને ઇલેક્ટ્રોનનો ચાર્જ છે ભાઈ, ઇલેક્ટ્રોન, બરાબર, એનો ચાર્જ તમને ખબર જ છે ભાઈ, કેવો હશે, નેગેટિવ. એટલે હવે તમને ખબર પડશે ભાઈ, આપણે એને એન ટાઈપ શું કામ કહીએ, આ વસ્તુ યાદ રાખવા માટે નથી ભાઈ, લખવાની પણ એક્ઝામમાં. હવે તમારે કહેવાનું ભાઈ, હિયર ઇન ધીસ એન ટાઈપ સેમિકન્ડક્ટર ધ મેજોરિટી ચાર્જ કેરિયર્સ આર, મીન્સ વિચ વિલ કેરી ધ મેજોરિટી ચાર્જ, આર ફ્રી ઇલેક્ટ્રોન. ઇલેક્ટ્રોન લખો સમજી લેવાનું, આર ફ્રી ઇલેક્ટ્રોન, એન્ડ ઇલેક્ટ્રોન્સ વિલ હેવ ચાર્જ નેગેટિવ, એન્ડ ફ્રોમ ધ ફર્સ્ટ લેટર ઓફ નેગેટિવ વર્ડ વી આર કોલિંગ ધીસ ટાઈપ ઓફ સેમિકન્ડક્ટર એઝ એન ટાઈપ સેમિકન્ડક્ટર. ખ્યાલ આવે ભાઈ, એક્ઝામમાં લખવાનું પણ છે. અને ચલો ભાઈ, માઇનોરિટી કોણ હશે, માઇનોરિટી ચાર્જ કેરી હશે, મતલબ એ પણ ચાર્જને કેરી કરશે, કરંટને શું કરશે ભાઈ, પ્રોડ્યુસ કરશે, બટ એ કોણ હશે ભાઈ, બાઉન્ડ ઇલેક્ટ્રોન. જોયું, એ પણ બ્રેક તો કરશે ને ભાઈ બોન્ડને, પણ મેં શું કીધું હતું ભાઈ, હવેથી આપણે બાઉન્ડ ઇલેક્ટ્રોનને શું કહેશું ભાઈ, હોલ. ખ્યાલ આવી ગયો, અહીંયા આપણે શું લખશું ભાઈ, એચ, ખબર પડી ગઈ. અને લાસ્ટ પોઈન્ટ ધ્યાન આપજો ભાઈ, હિયર એન ઓફ ઈ ઇઝ ગ્રેટર દેન એન ઓફ એચ, બરાબર. યાદ છે, પ્યોર એટલે કે ઇન્ટ્રિન્સિકમાં શું થતું હતું, એન ઓફ ઈ ઇઝ ઇક્વલ ટુ એન ઓફ એચ, બરાબર. એટલે તો એની કન્ડક્ટિવિટી કેવી હતી, એકદમ લેસ હતી. ઈ કન્ડક્ટિવિટી ઇન્ક્રીઝ કરવા આપણે ઇમ્પ્યુરિટી નાખી, જેમાં ઇલેક્ટ્રોન્સ આપણને કેવા મળે છે ભાઈ, હોલ્સ કરતા વધારે. એટલે એને શું કહેવાય, નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ ઇઝ ગ્રેટર દેન નંબર ઓફ હોલ્સ, બરાબર છે. અને અહીંયા તમારો એન ટાઈપ સેમિકન્ડક્ટર કમ્પ્લીટ થાય છે, સાંભળજો. પણ એક્ઝામમાં આ ક્વેશ્ચન બે રીતે પૂછાય છે, ઓનલી એન ટાઈપ પૂછાય તો આટલું લખવાનું, અને એમ પણ પૂછે કે એક્સપ્લેઇન એન ટાઈપ સેમિકન્ડક્ટર વિથ બેન્ડ ડાયાગ્રામ. યાદ રાખજો, તો હજી બેન્ડ ડાયાગ્રામ ડોકરવાનો બાકી છે, 2 મિનિટનું કામ છે. તો તમારે આખો ક્વેશ્ચન અહીંયા લગી કન્ટિન્યુ કરવો પડે, બરાબર. ચલો ભાઈ, બેન્ડ ડાયાગ્રામ આપણે જ નથી, આમાં 1-2 પોઈન્ટ એક્સ્ટ્રા આવશે, ધ્યાન રાખજો ખાસ. ચલો, તમને બધાને ખબર જ છે કે આ કોણ છે, આપણો વીપી છે, આપણો સીબી છે. તો મારો ભાઈ, કોમન સેન્સની વાત છે, બરાબર, આટલો ડાયાગ્રામ હું ડ્રો કરું. યાદ છે, વીપીમાં બધા ઇલેક્ટ્રોન ફૂલ બાઉન્ડેડ હોય, બરાબર. અને આ પોઝિશન ક્યારે હતી ભાઈ, 0 કેલ્વિન ટેમ્પરેચર ઉપર, એ પણ તમને યાદ છે. પણ મારો ભાઈ, આ જે મેં ડ્રો કર્યું એ તો શું ડ્રો કર્યું છે મારો ભાઈ,
प्योर सेमीकंडक्टर बराबर आम आपणे इम्प्योरिटी एड करी तो हवे एना एनर्जी लेवल शू थाय चेन्ज थई जाय बराबर। हवे तमारे आ डायग्राम अलग बतावो पड़े शू काम बिकॉज आ तो वेलेंस बेन्ड ना इलेक्ट्रॉन नी वात वेलेंस बेन्ड ना एटले केवा जे पहेलेथी बाउंड छे बराबर। आ कंडक्शन बेन्ड तो सेमीकंडक्टर मां केवो होय ऑलरेडी एम्प्टी जोई त्यारे जीरो केल्विन ऊपर तो आ जे इम्प्योरिटी नो जे इलेक्ट्रॉन जे भाई आ तो एक छे एवा 10^17 इलेक्ट्रॉन पर मोल होय तो एनो डायग्राम क्यां तो एनो डायग्राम जो भाई ई पूछाई जे एग्जाम बराबर तमारे क्यां ड्रॉ करवानो આ કન્ડક્શન બેની નજીકમાં એને આપણે કે શું સાંભળજો ભાઈ ઈ ઓફ ડી ડી શું કામ કહેવાય એનર્જી ડાયાગ્રામ ઓફ ડોનર હવે ખબર પડી બરાબર ઈ ઓફ ડી અહીંયા શું હોય તમને ખબર જ છે ભાઈ ઈ ઓફ સી એનર્જી ઓફ કન્ડક્શન બેન અહીંયા શું હશે એનર્જી ઓફ વેલેન્સ બેન હવે તમને ક્વેશ્ચન થશે ભાઈ કે આપણે એનર્જી લેવલ ડોનરનું છે ઈ કન્ડક્શન બેનની નિયરમાં કેમ બતાવ્યું આ એક્ઝામમાં પૂછાય છે ભાઈ એનર્જી લેવલ ઓફ ડોનર ઇમ્પ્યુરિટી is drawn near to તો તમારો આન્સર આપવાનો કન્ડક્શન બેન મોસ્ટ ટાઈમ એમસીક્યુ છે ભાઈ આની નજીકમાં કેમ ડ્રો કર્યો તો એકદમ કોમન સેન્સ ની વાત છે કે આ જે ડોનર ના ઇલેક્ટ્રોન છે તમે ડ્રો કરી આપો જો બરાબર છે આ જે ડોનર ના ઇલેક્ટ્રોન છે ભાઈ દેખાય બરાબર ઈ કેવા છે તમે જોજો બોન્ડ માં જે કે અનબોન્ડેડ છે અનબોન્ડેડ છે મારો ભાઈ જે બોન્ડ માં હોય એને વેલેન્સ બેન્ડ માં બતાવાય જે અનબોન્ડેડ હોય એને વેલેન્સ બેન્ડ માં ના બતાવાય કન્ડક્શન બેન્ડ માં પણ નો બતાવે એની નજીક બતાવે શું કામ કન્ડક્શન બેન્ડ કોને કહેવાય જ્યારે ફ્રી થઈ ગયા હોય આ બધા ફ્રી નથી થયા જોવો ભાઈ ફ્રી થવાના એજ ઉપર હવે નજીક છે એટલે આપણે એને શું કર્યો છે આની નજીક માં ડ્રો કર્યો છે બરાબર કોની કન્ડક્શન ની બીકોઝ આને થોડીક જ એટલે કેટલી 0.05 ઇલેક્ટ્રોન એનર્જી ની જરૂર છે જ્યારે પ્યોર સિલિકોન હતો તો એની કેટલી એનર્જી ની જરૂર હતી ભાઈ આટલી બધી એટલે કેટલી સિલિકોન હોય તો 1.1 યાદ છે અને જર્મનીયમ હોય તો 0.72 ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર અહીંયા તમને એ પણ લખી આપું છું આ ગેપ કેટલો છે ભાઈ 0.05 ઇલેક્ટ્રોન વોલ્ટ દેખાય જ છે સિલિકોન હોય તો જર્મનિયમ હોય તો થોડી ઓછી આપવી પડે શું કામ કે આપણે આગળ સ્ટડી કરી ગયા છીએ બરાબર ચલો ભાઈ હવે આપણે વાત કરી ટી કેલ્વિન ટેમ્પરેચરની બરાબર ચલો ભાઈ તો ટી કેલ્વિન ટેમ્પરેચર છે હવે લખી દઉં છું ટી કેલ્વિન મતલબ સમજાય રૂમ ટેમ્પરેચર ઉપર બરાબર જે થોડાક ઇલેક્ટ્રોન જમ્પ કરશે તો તમે જ જોજો ભાઈ વધારે જમ્પ કરવાનું કોને ઈઝી પડે આ જે ડોનર છે ને શું કામ બધી અનબોન્ડેડ છે એને તો તમે રૂમ ટેમ્પરેચર એનર્જી આપો તો ઘણી કહેવાય એમાંથી એને ખાલી જોઈ છે કેટલી 0.05 બરાબર તો આ બધા એ શું કરશે ભાઈ પહેલા જમ્પ કરશે કે નહીં બરાબર જોવો જોઈએ અહીંયા આપણે લખશું ઈ ઓફ ડી અહીંયા આપણે લખશું ઈ ઓફ સી અહીંયા આપણે લખશું ઈ ઓફ વી બરાબર તો આપણે ડ્રો કરી છે જોજો ભાઈ હવે જે ઇલેક્ટ્રોન મારો ભાઈ વેલેન્સ માંથી જમ્પ કરે ભાઈ અને કન્ડક્શન માં જાય એ શું કરતો હોય જોજો હવે તમને સમજાશે આ બોન્ડ ને શું કરતો હોય ભાઈ બ્રેક કરતો હોય બરાબર અને તો શું થાય વેલેન્સ માંથી ક્યાં જાય કન્ડક્શન માં જાય અને એની એનર્જી કેટલી જોતી હોય ઘણી વધારે બીકોઝ ઈ બોન્ડ માં છે બરાબર અને ઈ રિમૂવ થાય બોન્ડ માંથી એટલે ત્યાં શું થાય હોલ પ્રોડ્યુસ થાય પણ એટલું યાદ રાખજો ભાઈ કે આ ડોનર ના ઇલેક્ટ્રોન છે ડોનર ના ઈ ઉપર જાય તો મારો ભાઈ અહીંયા હોલ પ્રોડ્યુસ ના થાય તમે હોલ દોરો તો આખી આખી ફિગર ખોટી પડે શું કામ બીકોઝ અહીંયા લાઈવ તમને દેખાય છે કે આ ઇલેક્ટ્રોન છે ક્યાંય બોન્ડ માં છે જ નહીં રીડ કરો અનબોન્ડેડ છે આ રિમૂવ થાય એનાથી કઈ હોલ પ્રોડ્યુસ ના થાય હોલ શેમાં થાય ભાઈ બોન્ડ ની અંદર પ્રોડ્યુસ થાય ખબર પડી ગઈ આ પોઈન્ટ ધ્યાન રાખજો બરાબર મેં આપણે શું બતાવશું જો આ રીતના બરાબર ડોનર ના બધા ઇલેક્ટ્રોન છે અથવા અમુક ઇલેક્ટ્રોન છે એ શું થાય છે ભાઈ જમ્પ કરી અને કન્ડક્શન માં જાય છે અને શું કરશે કરંટ પ્રોડ્યુસ કરશે રેડી અને આ બધા વેલેન્સ ના ઇલેક્ટ્રોન છે ભાઈ જે શું થયા છે ભાઈ ફ્રી નથી થયા આ એક ફ્રી થઈ ગયો તો એ શું થયો ભાઈ કન્ડક્શન માં ગયો મતલબ ઈ ફ્રી થઈ જશે કરંટ પ્રોડ્યુસ કરશે અને પાછળ શું થશે ભાઈ હોલ પ્રોડ્યુસ થશે રેડી આટલો તમારે એક્ઝામમાં એક્સપ્લેન કરવું પડે તમે જે નેક્સ્ટ વિડીયોમાં આપણાને કટુકટ રિવિઝન કરી અને પછી આગળ વધશું પી ટાઈપ સેમિકન્ડક્ટર બરાબર આની જેમ જ આપણે સ્ટડી કરવાનું છે હવે તમને એ બહુ ઇઝી પડશે બીકોઝ એમાં બરાબર આ જ પોઈન્ટ પાછા રિપીટ થશે પાના કરતાં બધા ઓપોઝિટ ખબર પડી ગઈ સો થેન્ક્સ ફોર વોચિંગ દિસ વિડીયો ટેક કેર ઓફ યોર સેલ્ફ એન્ડ સી યુ સૂન ઇન ધ નેક્સ્ટ લેક્ચર